એના ખૂબ અગ્રણી વ્યક્તિ છે, એમનું હું સ્વાગત કરવા માટે રમેશભાઈને વિનંતી કરું છું. એમને સાલ ઉઢાડીને એમનું સ્વાગત કરશે. એમનું સ્વાગત કરશો. બીજા આપણા જીઆરડીસીના સભ્ય શ્રી અમૃતભાઈ ડાભી અહીંયા ઉપસ્થિત થશે. એમનું સ્વાગત કરવા માટે ઇન્દુભાઈને વિનંતી કરું છું. એમનું સાલ ઉઢાડીને સ્વાગત કરશો. આજના આપણા શુભ પ્રસંગે પ્રાધ્યાપક સુભાષભાઈ શુક્લ તરફથી ₹500 સહયોગ મળ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર. જરા 500 રૂપિયાનો સહયોગ જોટાણા રામ ભરોસે મળી રહ્યો છે. 2100 રૂપિયા બ્રહ્માણી ભજન મંડળ ગંજ બજાર તરફથી હસ્તે રમણભાઈ પ્રજાપતિ તરફથી મળેલ છે. 500 રૂપિયા રમણભાઈ મોહનદાસ પ્રજાપતિ તરફથી મળેલ છે. 410 રૂપિયા રામ ભરોસે નિલેશભાઈ પંડ્યા તરફથી મળેલ છે. સર્વે દાતાઓનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથ આપણે આવતીકાલે છેલ્લો દિવસ છે, સમાપ્તિનો દિવસ છે, અને આવતીકાલે આમ તો ચિકિત્સા શિબિર કાલે સમાપ્ત થતો હતો, પણ મહારાશ્રીએ ચિકિત્સા શિબિરનો એક બીજો દિવસ એટલે 12મી તારીખ સુધી શિબિરનો દિવસ વધારેલો છે. એટલે 12મી તારીખ સુધી ચિકિત્સા શિબિર સવારે 9 થી 12 યોજાશે, પણ આવતીકાલથી ચિકિત્સા શિબિરનું સ્થાન આપણે બદલ્યું છે. આપણે આ જ રોડ ઉપર આગળ જઈએ તો વિશ્વકર્મા વાડી આવે છે. એ વિશ્વકર્મા વાડીની અંદર સવારે 9 થી 12 દરમિયાન જે જેમને એ માટે જરૂરત હોય એ બધા ભક્તજનો ત્યાં પહોંચશે અને ત્યાં એમની સારવાર કરવામાં આવશે. એટલે તારીખ 11મી અને 12મી બંને સૌને વિનંતી છે કે આવતીકાલે સમાપ્તિનો દિવસ છે, આપણા પાસે જે કંઈ અપૂર્ણતા રહી ગઈ હોય, દાખલા તરીકે જનસંખ્યામાં અપૂર્ણતા રહી ગઈ હોય, તો બધા ભક્તજનો કાલે ઉમટી પડે મોટી સંખ્યામાં. જે કંઈ અહીંયા આર્થિક સહયોગ આપવાનો બાકી રહી ગયો હોય કોઈ કારણસર, તો આવતીકાલે એની ઝોલી પણ છલકાવી દે. અને એ રીતે આપણી આ કથાનો જે લાભ છે એનો પૂરેપૂરો લાભ બધા મેળવે. હવે પછી કથાનું અવતરણ મહેસાણામાં ક્યારે થશે એ તો પ્રતીક્ષાનો વિષય છે, કારણ કે કથાઓ કંઈ દરરોજ થતી હોતી નથી. એ પણ કંઈક સુયોગ જોઈએ, શું અવસર જોઈએ, સંયોગ જોઈએ. આ જે કથા મળી છે એને કાલે છેલ્લો દિવસ આપણે એવી રીતે ઉજવીએ કે ફરીથી બીજી કથા તાત્કાલિક આપણી પાસે આવી જાય, એટલું કાલે જોર લગાવીએ આપણે બધા. અને એના માટે બધા ભેગા થવું પડે તો જ કથા આવે, એના માટે એટલો બધો ઉલ્લાસ અહીંયા પ્રગટ કરવો પડે તો જ કથા આવે. આપણે ઈચ્છા રાખીએ કે ભવિષ્યના સમયની અંદર બહુ જલ્દીથી ફરીથી કોઈ કથાનું આયોજન થાય અને ફરીથી બધાને લાભ મળે. પૂજ્ય મહારાજ શ્રી બ્રહ્માંડપુરીજી મહારાજ જે રીતે કથા માટે પોતે બધા પ્રકારના તકલીફો સહન કરીને આપણે કંઈ કથાનું આયોજન કરી રહ્યા છે, સવારે 9 વાગે આવવાનું, બપોરે 2 વાગે પરત થવાનું, ફરીથી તૈયાર થઈને 3 વાગે આવવાનું, ફરીથી અહીંયા 8 વાગશે જતા જતા. તમે સમજો છો કે એમને કેટલો બધો સમય આપવો પડે છે. તેમ છતાં એમના ચહેરા ઉપર ક્યારે કોઈ સિકંજ જોવા મળી નથી, કોઈ નિરાશા જોવા મળી નથી, કોઈ પણ પ્રકારની એના અંદર હંમેશા સંચાર રહ્યો છે આશાનો, અને આપણને કંઈક ને કંઈક માર્ગદર્શન આપતા રહ્યા છે. તો આપણે આવતીકાલે એનું ઋણ પણ ચૂકવવાનું છે.
ब्रह्मांड पुरी जी महाराज आखू ब्रह्मांड लई रही आया छे एम कहीए तो चाले, एटली बधी शक्ति अहींया पैदा थई छे, ब्रह्मांड नी शक्ति पैदा थई छे, अने जेना द्वारा शारीरिक अने मानसिक बधानुं आरोग्य जाळवानो महाराजश्रीए संपूर्ण रीते प्रयत्न कर्यो छे, तो एने छाजे ते रीते काले आपणे महाराजश्रीनुं बधाए स्वागत करवानुं छे। अने स्वागत करीने अहींथी ज्यारे जाय आ धरती उपरथी, तो याद राखीने जाय के मेहसाणामां मारे फरीथी जल्दी आवुं पड़शे, અને એમને અહીંયા જે આયુર્વેદિક ચિકિત્સાની હોસ્પિટલ શરૂ કરવાની છે એ જલ્દીથી શરૂ થાય અને બધાને એનો લાભ મળે એવી મહારાજશ્રીને પણ આજે વિનંતી કરીએ છીએ। ધન્ય ધન્ય, ખૂબ ખૂબ આભાર। અને હવે રૂકમણીનો જે પ્રસંગ છે વિવાહનો એ આપણે તરફ જઈએ। ધન્યવાદ। અને પ્રસાદ, મહાપ્રસાદ આજે છે, મહાપ્રસાદ બધા લઈને જજો, કોઈ ભૂલમાં જતા ના રહેતા, કારણ કે પ્રસાદ ભૂલી જઈએ એ પણ નકામું છે। ધન્યવાદ। भगवान द्रौपदी का जैसे लाज रखा, जिस तरीके से द्रौपदी की लाज रखी थी भगवान ने, आज ऐसे ही एक जीवात्मा ने अपने प्रभु को पुकारा है और परमात्मा बिना बुलाए चले आए, जबकि भीष्मक महाराज अपनी कन्या का विवाह शिशुपाल से करना चाह रहे थे। और भाव यही होना चाहिए। आवाज दो इसी बड़ा बेटा, तिवारी आप कोरस करना। और भाव ऐसा रहना चाहिए कि जब भी प्रभु आपके पास आए, जहां भी बुलाओ, आपके भाव में प्रभु खिंचा हुआ चला आए। क्योंकि अगर सारे जीवन की रमणीकता और व्यवहारिकता को आप देखेंगे तो भक्त के घर भगवान आए हैं, भक्त भगवान के घर बहुत कम गए हैं। हाँ चलेगा। बस एक ही बात कहना चाहूंगा दीपक बाबू, आज मैं मन से बोलता हूँ, मैं पीछे नहीं बोलता हूँ। मेरे जीवन में मेरे शरीर के जितने रोम है ना, इतने म्यूजिशियन चलाए मैंने। 7 डेज की मैं रिकॉर्डिंग आपको कल सुनाऊंगा, और आप मुझे बताना कि बैंजो के काम से आप संतुष्ट हो तो मैं 5,000 बढ़ा के दूंगा, और अगर पब्लिक ने नहीं कह दिया काम अधूरा है तो 1 पैसा नहीं दूंगा। कारण कुछ भी हो ये मैं नहीं जानता, म्यूजिक सेटिंग आप करते हो, कोडिंग आप करते हो, आप लोगों का रोल है, मेरा तो नहीं है ना। इसकी रेंज बढ़ा दो। हेलो पंडित जी, पूजा पाठ कराइए भाई, उसके बाद हम लोग आनंद लेंगे आपकी परंपरा के हिसाब से। पंडित जी शालिग्राम और तुलसी चाहिए वहां, कहां भी प्रदेवता। ओ पंडित जी शालिग्राम और तुलसी चाहिए वहां, वेद की मर्यादा का हनन मत करो। हाँ हटा दे। ए माइक दे दो ने, ए माई ने माइक आपो ने भाई, कोऑर्डिनेट आपो, ए माई ने माइक आपो ने, ने गुजरात ने लग्न ने रीति रिवाज खबर पड़े ने, आपने परिवार आवो पड़े तो કે મારે દીકરી તમારા દિલડા દુભાવ્યા, કે મારે આંખોમાં સુઆવ્યા, નથી રે દાદા મારા દિલડા દુભાવ્યા, નથી રે આંખોમાં સુઆવ્યા, એક કા
बैठो राना जी जरा ए हसीने बोलाविया एक बार परिवारना जो शो दादा कालो ते कुटुंब ल जसे ए जो बानिया मा बैठो ई बेया दादा ए हसीने बोलाविया नायक ए जो सीबा दादा ए हसीने बोलाविया के मरे दिकरी तमारा दलड़ा दुबाना के मरे आखो मासुआविया एक काड़ो ते वरना जोश हो दादा काड़ो ते कुटुंब ल जवसे एक नीचो त्वरना जोशो हो दादा नीचो ते उंचो ते वारना जोशो हो दादा उंचो ते नीता तोरण तोड़से एक भर रे जो बानिया मा बैठा बेनी बा दादा ए हसीने बोलाविया एक गोरो ते जोशो हो दादा गोरो ते नीता नजरू लागसे एक भर रे जो बानिया मा बैठा तुलसी बा दादा ए हसीने बोलाविया ये तो नहीं बोला एक काए ते हेलो काना का फेरा सुहाना लगता है और राधा का तो दिल दीवाना लगता है अरे काना का फेरा सुहाना लगता है राधा का तो दिल
વેરાઓ ભગવાનના, અહીંયા પહેલા ગણપતિ દાદાના, પછી જગત માતાઓ અને રુદ્ર સહિત હોન સર્વવિષાદી કે શોમેલ અહીંયા જય જી ગણપતિ સર્વવિષાદી કે શોમેલ ઉગલજા નિવારણે મા બોવાલી વાસરી પ્રતિભૂતામ. હાથ જોડો ભગવાનના, હાથ જોડો ભગવાન, હાથ જોડો. હે ગજાનન સિદ્ધિ બધી થઈ, હે ગજાનન. આ પાંડાલમાં, આ યજ્ઞ મંડપમાં, આ લગ્નમાં સૂક્ષ્મ જીવ જેને અમે જાણી નહીં શકતા એની બી હાજરી હોય ને એનું કલ્યાણ કરજો ને. હરિ ઓમ વસંત ભરવયા હરિ ઓમ જગતમાતા નમો નમઃ. મહારુદ્ર દેવતા સર્વવિષાદી કેશો મેલુગ્લ જા નિવારણે મહારુદ્ર દેવતા વસ્ત્રમ સમર્પયામિ. બોલો હે દિવાદે દેવ મહાદેવ. ઉમા સહિત પરિવાર સહિત બોલાવે છે તારા તો અમે બધા બાળ છીએ, જે કીડી કરતા સૂક્ષ્મ, જે ટેલિસ્કોપથી અમારી ભાષામાં, ભગવાન ભગવાન તારી ભાષા નથી પણ અમારી ભાષામાં જાણતા અજાણતા